પાલનપુર ટાઉન હોલ ખાતે ગુજરાત રાજ્ય મહિલા આયોગ અને બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે કાયદાકીય જાગૃતિ શિબિર યોજાઈ પાલનપુર ટાઉન હોલ ખાતે ગુજરાત રાજ્ય મહિલા આયોગ અને જિલ્લા વહીવટી તંત્ર બનાસકાંઠાના સંયુક્ત ઉપક્રમે જિલ્લા પંચાયત પ્રમુખ વારકીબેન પારધીના અધ્યક્ષ સ્થાને કાયદાકીય જાગૃતિ શિબિર યોજાઈ હતી ગુજરાત રાજ્ય મહિલા આયોગ ગાંધીનગર દ્વારા મહિલાઓને લાગતા કાયદાઓ નારી અદાલતની સમજ તેમજ મહિલા સશક્તિકરણ અને મહિલા વિષયક કલ્યાણકારી યોજનાઓની જાણકારી આપવામાં આવી હતી આ શિબિરમાં ઉપસ્થિત હ્યુમન ડેવલપમેન્ટ કમિટી યુજીસીના ચેરમેન ડૉક્ટર રાજુલબેન દેસાઈએ જણાવ્યું કે આજના યુગમાં મહિલાઓએ જાગૃત થવાની સાથે સારું શિક્ષણ મેળવવું ખૂબ જ જરૂરી છે તેમણે કહ્યું કે આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ મહિલાઓને સારું શિક્ષણ સારું સ્વાસ્થ્ય અને સુરક્ષા મળે તે માટે મહિલાઓલક્ષી યોજનાઓ મહિલાઓ માટે મિલકતનો અધિકાર તથા દસ્તાવેજોની સ્ટેમ્પ ડ્યુટી ફીમાંથી માફી જેવી અનેક યોજનાઓ અમલમાં મૂકી છે મહિલાઓને આર્થિક સશક્ત બનાવવા ગૃહ ઉદ્યોગ માટે મુદ્રા યોજના હેઠળ રૂપિયા પાંચ લાખ સુધીની લોન આપવામાં આવી છે જેનો લાભ લઈને મહિલાઓ આત્મનિર્ભર બને છે ડૉક્ટર રાજુલબેન દેસાઈએ જણાવ્યું કે ભારતીય બંધારણે મહિલાઓને ગૌરવપૂર્વક પોતાનું જીવન જીવવાનો અધિકાર આપ્યો છે મહિલાઓ કુટુંબ માટે પોતાનું જીવન સમર્પિત કરી દે છે તેની સાથે પોતાના માટે પણ તેમણે સારી રીતે જીવન જીવવું જોઈએ આજના ડિજિટલ યુગમાં મહિલાઓ મહિલાઓ સાયબર ક્રાઇમનો ભોગ બને ના બને તે માટે સચેત રહેવા તથા સોશિયલ મીડિયાનો ઉપયોગ ખૂબ જ સાવચેતીપૂર્વક કરવા તેમણે જણાવ્યું હતું આ કાયદાકીય જાગૃતિ શિબિરમાં એકસો મહિલા અભયમ હેલ્પલાઇન સમાજ મહિલા વિષયક તેમજ યોજનાની જાણકારી દહેજના કાયદાઓથી માહિતગાર કરવા મહિલાઓ માટે કાયદાઓની અને લાભોની સમજ પંચાયતલક્ષી માર્ગદર્શન તથા આઈપીસીની વિવિધ કલમો વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પાલનપુર નગરપાલિકા પ્રમુખ હેતલબેન રાવલ જિલ્લા પંચાયત સદસ્ય લક્ષ્મીબેન કરેણ નાયબ જિલ્લા વિકાસ અધિકારી વિપુલ બારોટ ડિસ્ટ્રિક ગવર્મેન્ટ લીડર નિલેશભાઈ જોશી આઈસીડીએસ પ્રોગ્રામ ઓફિસર ઉષાબેન ગજ્જર મહિલા અને બાળ વિકાસ અધિકારી સુલોચનાબેન પટેલ દહેજ પ્રતિબંધક અધિકારી રમીલાબેન ચાવડા એકસો એક્યાસી અભયમ હેલ્પલાઇન જીનલ પરમાર અગ્રણી મહિલા આશાબેન ચૌધરી સહિત સારી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી અશોક રાણાવાસિયા જેડ બનાસકાંઠા પાલનપુર ખાતેના આજના મહિલા કાનૂની શિબિરના કાર્યક્રમમાં ખાસ કરીને આજે ભારતના બંધારણના અનુચ્છેદ ચૌદથી અઢારથી વાત કરી અને આર્ટિકલ એકવીસમાં ગૌરવપૂર્વક જીવન જીવવાના અધિકાર વિશે બહેનોને ખાસ જાગૃત કરવામાં આવી સાથે સાથે કાયદાકીય વિવિધ કાયદાની જોગવાઈઓ છે એ લગ્ન વિષયક હોઈ શકે છે એ દહેજ પ્રથા વિરોધી હોઈ શકે છે એ ભરણ પોષણને લગતી હોઈ શકે છે વર્તમાન પરિસ્થિતિમાં ઘરેલુ હિંસાના બનાવો જે પ્રમાણે વધી રહ્યા છે સાયબર ક્રાઈમના પ્રમાણો વધી રહ્યા છે અને જાતીય સતામણીના કિસ્સાઓ પણ જે આપણા ધ્યાને આવી રહ્યા છે તો આ તમામ કાયદાઓ વિશેની માહિતી બહેનોને આપવામાં આવી અને આ રીતે ભારતને સશક્ત બનાવવું હોય તો દેશની નારી પણ સશક્ત બનાવવી જોઈએ અને સંપૂર્ણ કાયદાકીય જાગૃતતા હોવી જોઈએ એ અમારું લક્ષ્ય છે